श्री स्वामीनारायण भगवान जय। एक खान की बात करूं, योगी आप कहता जाहिर माँ खान के पहला में पहली बात से वनमाड़ी दास आप कीर्तन बोलिया ए एम जन्म मरण आयो गर्भवास आने कागनी गति बड़ी बात आई पे अपना मट नहीं जे अन्य सत्संगी ना हो एना माटे अने काचो पोचो हरिभगत होना माटे अने काचो हरिभगत होना माटे आवाज है। अपना माटे तो योगी आपे बात करी आ ब्रह्मांड में अपने तुल्य भाग्यशाली मानो एज भूल મારી વાતને કેવા ભગવાન કેવા સંત મળ્યા અપરંપાર એમનો મહિમા છે। મહારાજ પોતે કહે છે હું મારા મહિમાની વાત કરવા બેસું તો પાર આવે નહીં તો બીજા શું પાર। એવા ભગવાન એવા સંત મળ્યા છે, જબરદસ્ત પ્રાપ્તિ છે। એટલે આ તો તાં ગર્ભવાસ ને આ ને એ તો તમારા સંગે બીજાનો ગર્ભવાસ મટી જાય। પણ વાત સાચી છે, આપણે વનમાળી દાસ વાત કરી છે એ આપણે છકી ના જઈએ એટલા માટે, એ તો બધું બધાનું કલ્યાણ કરતા ફરીએ। એક યુવક હતો ને યોગીઆપાના વખતમાં સિનેમા જોઈ આવ્યો યોગીઆપાના વખત, પછી અમને બધી વાત કરી કે મારા દર્શને બીજાનું કલ્યાણ થાય એટલે ગયો હતો। બીજી જગ્યા નથી, રેલવે સ્ટેશન બસ સ્ટેશન ત્યાં ક્યાં ગયો, એટલે ધર્મ નિયમ ના પાડી બધું ગડબડસડ બહુ થઈ। મહારાજ મહિમા તો મહારાજ પોતે કહે છે આ બધા મનુષ્ય નથી, સંતો ભક્તો કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા। પછી મારે કે હું જીભ ઝાલીને વાત કરું છું, દેખે છે એવું તો કહી શકતા નથી, પણ વિમુખને તો તલ માત્ર મેરું જેવું લાગે, એટલે આ કોઈ મનુષ્ય નથી એવી વાત કરીએ તો વિમુખ હોય એને તલ જેટલી વાત કરી તો એને તો મેરું જેટલું લાગે, એટલે એ વાત મહારાજ પોતે જ નથી કરતા, આપણા મહિમાની વાત બ્રેક મારે છે કે બીજાને બધું ગડબડસડ બહુ થઈ જાય અને જે આવતો હોય સત્સંગમાં એ મટી જાય આવા એવી વાત કરે। એટલે આપણે ધર્મ નિયમમાં રહેવું, છકી ના જવું, અને એ મહારાજની આજ્ઞા છે, મારી આજ્ઞા છે, એટલે આપણે બધી વાત પાલન કરવાની। પણ મૂળ તો ભગવાનને સંત એવા મળ્યા છે, અનંત અનંત જન્મે ક્યારે મળ્યા નથી, અને આ મળ્યા એટલે એનો કેફ બળ રાખો આ પ્રાપ્તિની। શ્રીજી મહારાજ જાપ ટસ બહુ કેફ છે ને, મહારાજે કહ્યું જિંજાવદરમાં અલર્ક નૃપને શિયરી વાત કરતા કહ્યું, અલર્ક એટલે અલૈયા ખાચર, અલિયા ખાચર મારા એ વિમુખ થવા
થવાના હતા એના 3 વર્ષથી પહેલાંથી મહારાજ રોજ વાત કરે એ માન માટે, અને પણ છતી ના રહ્યા એટલે માનને કારણે વિમુખ થયા. તો મહારાજ એ વાત કહે જિંજાવદરમાં અલર્ક નૂપને સીધી વાત કરતા કહ્યું, માન બધા કામ બગાડી નાખે છે. જે વસ્તુ આપણું કામ બગાડે રાખવી, પણ ખબર નથી પડતી કે માન તો કામ બગાડે છે એને પંપાવીને રાખીએ. કામ બગાડી નાખી ખબર પડતી નથી. સત્સંગ કરાવે એના માન ટળવું અશક્ય છે. તો આપણે હજામત કરીએ, સત્સંગ તો કરીએ જ છે, પણ યથાર્થ સ્વરૂપમાં નહીં. બધી તું બી આ જાઓ, તું બી આ જાઓ, 25 હજાર આ જાઓ, ખાનપાન આવી જાઓ, એ બધું ગડબડ સડબડ. સત્સંગ બરાબર કરે ને, ખાવા પીવાનું તો છે જ. ખાય તો યોગી આપણ પ્રમુખ સાહેબ મહારાજે શાસ્ત્રીમાં જે ખાતા જમતા, પણ એનું જમવાનું જુદું. એ જમે પણ સ્મૃતિ સહિત સત્સંગમય સત્સંગનું કેફ રાખીને બધું કરે. એટલે આપણે ઝાપટીએ છે. એક કોરિયો 3 વખત ફેરવે. યોગી બાપા 4 મમરાના દાણા, અને એટલું બધું ચાવે ને કે જેમ મોટો ખોબો ભરાવી લે. 4 જ દાણા હોય મમરાના. એટલે આ મોટા પુરુષ એ જમે છે, કરે છે બધું. બધી ક્રિયા આપણે જે જ કરે છે, પણ એમાં ફેર છે. એક સરખી માનતા નહીં, નહીં તો આપણને નુકસાન થાય. સત્સંગ કર્યાના માન ટળવું અશક્ય છે. એટલે જેવું જોઈએ એવો સત્સંગ કરતા નથી. અને અજ્ઞાન એ જ માનનું મૂળ છે. બધી અજ્ઞાન એ જ માનનું મૂળ છે. એટલે જેટલું માન આપણામાં હોય એટલું અજ્ઞાન. એ માન ઇટસેલ્ફ માન છે ને, એ બધું કામ બધા કામ આવે, પણ માનનું મૂળ અજ્ઞાન છે. એટલે અંધકાર છે. એટલે હવે અંધકારમાંથી શું તેજ નીકળે? અંધકારમાં તેજ ક્યાંથી નીકળવાનું છે? મહારાજે વાત કરી છે, સત્સંગ કરે છતાં માન રહી જાય તે મટવું બહુ કઠિન છે. સાવ સાચી વાત છે. સ્થૂળ માન, પછી સૂક્ષ્મ માન, પછી માનનું માન, બધું લાઈન બધી ચાલે. એટલે ગમે કરે માન રહી જ જાય. મારે કે માન એ તો ખરેખરો સત્સંગ કરે તો માનનું બીજ નીકળી જાય. માનનું કોઈ ખંડન કરે, અલૈયા ખર્ચાને આવું જ થયું છે. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય, તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ હોય, અને એનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાનને ભગવાન પણ માને નહીં. હવે અલ્યા ખાચર 2000ને સત્સંગ કરાયેલો, આપણે કેટલાને કરાવે છે? 2000 એટલે કેટલો નિશ્ચય હશે, કેટલી બધી વાત હશે. અને 2000 પણ પાછા પડ્યા ને 4000ને પાછા પડ્યા. એટલે
ગઢડાની સીમમાં જ બેસી રહે અને એમના જ જે જેને સત્સંગ કરાવે છે એ આવતા હોય. ક્યાં જાઓ છો? શું ક્યાં જાઓ છો? મારના દર્શન. એ ભાઈઓ છે નોય ભગવાન આવા કરીને કેટલા પાછા જો મારા જે વાત કરી સાવસાથી આપણને ગેરંટી નહીં. પ્રાર્થના જ કરી ભગવાનને. એટલે ભલે જીવતી વાત નથી ખરેખર. અને મારા અલે જિંજાવદરમાં જ્યાં મહારાજ ખાડે ગયા હતા ટોયલેટ ગયા હતા ત્યાં ઓટો કર્યો છે. અમે જોયું છે કેટલો દીવ ભાવ હશે કેટલું બધું હશે પણ બધું માનને કારણે બધું કચરો થઈ. અને શ્રીજીમાં સારંગપુરના 13માં વાત કરી કેવો હોય એને નિશ્ચય છે કે નહીં. મેં કહે નિશ્ચય દેખાય છે નિશ્ચય 2000ની સત્સંગ કરે પણ નિશ્ચય જેવું દેખાય. આ સત્સંગ છે ને બહુ હાટી ઘૂટી આવે છે. જો પાર પડી ગયા તો પડી ગયા નહીં તો. એટલે રોજ મહારાજને પ્રાર્થના કરી અભાવ ગુણ ના આવે માન ના આવે હવે પ્રાર્થના કરતા રહે ગદગદ કંઠે. એક એક મિનિટ બે મિનિટનું કામ છે પછી રીતે પ્રાર્થના કરી એ મુરિયા નાખે અંદર. આ પ્રાર્થના મુરિયા નાખે ઓલા મુરિયા તો છે જ એને ઉખેડવા માટે પ્રાર્થના આ કામ કરે. જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં. પણ એક શરત મારી કે ભલે માન ગમે એટલું હોય પણ ખપ હોય. ખપ ક્યારે જાગે? મહારાજ સ્વામી સાચા છે એટલું જીવમાં ઉતરી ગયો હોય તો ખપ જાગે. તો પછી વાંધો નહીં. તો પછી માન હોય બધા દોષ હોય એનાથી બધા ટળી જાય. માન નજરે દેખાતું નથી પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે. માન બને ઊભો સરગી જાય. એક બાવો હતો ને આમ બહુ માની હતો તો એને પકડી પકડો પકડો નહીં તો ભાગી જશે. ઊભો રહ્યો અને ઘાસ તેલ છાંટીને પછી જાતે જ જો મરી ગયો. એટલે માન નડ્યું ને કે ભાગી જાઓ ભાગી જશે પકડો. તો એના માટે એનો બદલો લેવા માટે ઊભો રહ્યો. એટલે માન આટલું બધું છે. માન નજરે દેખાય પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે. સાવ સાચી વાત છે. એક જરાક માન આપે ને ગમે એટલું ડિપ્રેશનમાં હોય એક જરાક માન એકદમ જાગૃત થાય એવું છે. આ લોકમાં કોઈ કોઈને માન આપતું નથી. બધા ડિપ્રેશનમાં કોણ કોને માન આપે? પણ સત્સંગમાં જે વાત છે અરસ પરસ ચરણ રજુ માથે લેવી અને આ મહિમા સમજો દાસના દાસ થવું બધી વાત છે એ બધામાં માનનું મૂર્યું નીકળે છે. માનનું મૂર્યું નીકળવા માટે દાસના દાસ થવું મહિમા સમજો અરસપરસ મહિમા સમજો અરસપરસ ચરણ રજ માથે લેવી આ બધું માનને કાઢવા માટે છે. અને માન ગયું તો બધું સિદ્ધ થઈ જાય. જ્યારે માન નજરે દેખાતું નથી
પણ માન મિનાના બધા રસ ખોટા લાગે છે. જ્યારે માન ખંડન થાય, થવાનું છે આ સત્સંગમાં, તો થવાનું છે. એકવાર યોગી આપે છે ને, કથા કરતા હતા, તો અમારે ગુણાતીત સ્વરૂપ સંત હતા. સ્વામી કે, કેમ છે ગુણાતીત, કેમ છે? તો કે, સ્વામી તમે ગુરુ હો તો બરાબર, આ સાઈઠ મારા ગુરુ થાય છે એટલે તકલીફ પડે. એટલે બીજા દ્વારા માન ખંડન કરાવે, ડાયરેક્ટ ના કરે, બીજા દ્વારા. તો જો આપણે આ સત્સંગમાં રહેવાનું છે, અહીંયા ચોથી લાઇનવાળા હોય એને આગળ લો અને તમને પાછળ ધકેલો, શું થાય? થર્ડ વર્લ્ડ વોર, તમારા ધમ ભરી થઈ જાય. અને માનને કારણે જે જે સત્સંગમાં પાછા પડ્યા છે ને, મૂળ કારણ માન છે. બીજા બધા દોષ હોય તો પડ્યો રહે, પણ માન છે એટલું શાર્પ છે, આમ અડાડે સત્સંગ છોડીને જતો રહે. પછી કે, આ મંદિરમાં પગ મૂકે બીજો, આજીવન નિયમ લઈ લે. માન આપણે મારા વ્યવસ્થા કરી છે એટલે સચવાય છે, એક સેકન્ડમાં બધા ગોસા ખાઈ જાય. જો મહારાજ કહ્યું, સૌ પાપોમાં મોટું પાપ, બીજા બધા પાપ છે ને એના કરતાં સૌ પાપોમાં મોટું પાપ અને સૌ કલંકમાં મોટું કલંક માન છે. સાવધાન, સાવધાન, માન તપાસતા રહેવું. માન કંઈ કોઈ કારણ કંઈ બને ને, તો સીધા માન ઉપર નજર ફેરવી કે આ કારણ છે, એ જ હોય, મૂળમાં માન જ હોય બધા. સૌ પાપ મોટું પાપ અને સૌ કલંક મોટું કલંક માન છે. સત્સંગ તો બિલોરી કાચ જેવો નિર્મળ છે. સત્સંગનો કોઈ વાંક નથી, સત્સંગ તો બિલોરી કાચ જેવો છે. પણ દર્પણમાં જેવું પોતાનું રૂપ હોય તેવું દેખાય, આપણે એક્ઝેક્ટ દેખાય, એક્ઝેક્ટ પણ ઊંધું દેખાય, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ હોય પણ એક્ઝેક્ટ તમારે. અને તમારે અહીંયા ડાઘ હોય તો કાચમાં દેખાય કે નહીં? કાચમાં ઘસો ઘસો ચૂરે ચૂરા કરી નાખો તો એ ડાઘ જાય નહીં. અહીંયા આમ કરે ડાઘ જતો રહે. એટલે પોતાના દોષ, પોતાનો અવગુણ એનો વિચારો. આપણે બીજાના જ જોઈએ છે, ક્યારે જાય નહીં. તકરાર થાય, ધમાધમી થાય, અને યોગી વખત માન એક અને ઈચ્છનાર અનેક, માન એક એટલે ઝઘડો જ થાય. માનને મૂકી દેવું, દાસના દાસ તો ઝંઝટ તકલીફ જ નહીં. આપણે નિરાલા અને ભગવાનના ચરણમાં હંમેશા નિવાસ કરીને રહીએ. સત્સંગ બિલોરી કાચ જેવો નિર્મળ છે, દર્પણમાં જેવું પોતાનું રૂપ દેખાય. કાચનો દોષ દેખે એ કુબુદ્ધિ કહેવાય. કાચમાં દાગ નથી અને કાચમાં દાગ દેખાય એ કુબુદ્ધિમાં કહે. તેમ સત્સંગનો દોષ જોનારને પણ તેવો જ જાણવો. આ સત્સંગ નિર્ભર, આ સત્સંગમાં આપણે કેટલું માનતાન બધું મળે છે. કોઈક જગ્યા કંઈક હોય પોતાનો દોષ, જે બીજાનો દોષ, આને મારું અપમાન કર્યું, આ કર્યું, કોઈ કોઈનું અપમાન કરતું નથી. તમારામાં કંઈક હોય
એટલે બીજાને બોલવાનું થાય. એટલે આપણા બાજુ જોવું, સત્સંગના બાજુ નજર ના નાખે. હું માન હોય તને પગે લાગતો નથી. શ્રીજી મહારાજ જાહેરાત કરી બિગ બોર્ડ, આટલું બધું મોટું બોર્ડ, આ બોર્ડ છે ને તમારે સફળતા એવું મોટું બોર્ડ બનાવ્યું મહારાજે. એવું માન હોય તેને પગે લાગતો નથી. માન રાખવું જ નહીં. અને મહારાજ આપણે સામે દ્રષ્ટિ નહીં કરે. હું માન હોય તેને પગે લાગતો નથી, પરંતુ જે હરી ને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું. માન અને પગે લાગતો નથી, પણ જે હરિભક્ત હોય, પરંતુ જે હરિ ને હરિજનનો દાસ થયો, દાસ ભક્તિ રહે. અને આપણે સૌથી નાનામાં નાના, હું કાંઈ સમજતો નથી, બીજા બધા સમજ્યું છે એવી વાત કરી છે વૈષ્ણવમાં, બધા 3-4 વૈષ્ણવમાં વાત કરી છે અમારે, કે આ છેલ્લાનું 26, પ્રથમનું 6, 16, 15, એ બધા વાત કરી છે મારે. પોતાને ન્યૂન માનવું અને બીજાને અધિક માનવા, ગડબડ જ નહીં. એકદમ તમે ઓલા સ્ટીમરમાં, વાળની સ્ટીમરમાં ચાલા જ જાઓ તમે, એવું છે. હું માન તને પગે લાગતો નથી, પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું. મારે ખભે બેસાડે, તમે દાસ થયો મહારાજને ખભે બેસાડે તમને અને ફેરવે તમે. આ મારા નિશ્ચય, આ મારા નિશ્ચય જેવો જેને મતિ, આ મારા નિશ્ચય જેવો, આ મારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. અમારું ધામ સર્વોપરી છે, એના ઉપર કોઈ ધામ નથી. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. હવે આમાં કોઈ આપણા સગાવાલા હોય અને કોઈ કંઈક કે શબ્દ, આપણે તૂટી પડીએ અને પક્ષ રાખવા. મહારાજ એવું કહે છે કે અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારે માન આવતું નથી. એટલે માન છે સત્સંગમાં જ છે. આ જો મારે કંઈક સત્સંગ બરાબર કરે તો કાંઈ ખામી ના. તો આ સત્સંગમાં આવી બધી મતિ, આવી બુદ્ધિ, આવું બધું, આવા તત્વો, આવું મૂલ્યો એ આપણે ગ્રહણ કરીએ, માન નીકળી જાય. માન દેખાય, બીજાને દેખાય માન, પણ એના અંતરમાં કાંઈ ના હોય અને સુખી સુખી રહે સદાનંદ મહારાજ.